આ ગુજરાત સરકાર બેદકાર કહેવાય કે ને શરમ જીવો આવતું નથી કે તમે લાજતા નથી ને ગાજો આવી સરકાર ન હોવી જોઈએ તમારે આવી સરકાર બનવી જ ન જોઈએ હું તો કહું કે પબ્લિક જનતાને નથી જોતી આવી સરકાર ને અમારે તો જરાય નથી જોતી રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં માર્ચ 2021ના રોજ શરૂ થયું હતું. ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતા અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં કુલ 27 લોકોના મોત નિપજ્યા હતા. આ પછી મોટો ઘસપોટ થયો હતો કે આ ગેમ ઝોન ગેરકાયદેસર ધમધમતો હતો અને એમાં ફાયર સેફ્ટી ન હતી કે ન કોઈ બાંધકામની પરમિશન હતી. આજે આ ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના કાર્યકરોએ હાથ જોડીને દુકાનો અને સ્કૂલો બંધ કરાવી હતી, તો મોટા ભાગના વેપારીઓએ કોંગ્રેસના સમર્થન આપીને દુકાનો બંધ રાખી હતી. પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાયા છે અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થન નહીં હોય તો તે જગ્યાએ હાથ જોડી વિનંતી સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાળવા માંગ કરવામાં આવી રહી છે. આ બંધ એલાનને મોટા ભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે. જ્યારે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી રહી છે, રાજકોટની સાંગ ગણાતી સોની બજાર પણ બંધના સમર્થનમાં જોડાઈ ગઈ છે. સોની બજારની તમામ દુકાનો અને શોરૂમ આજે બંધ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની પોલીસે અટકાયત કરી છે. પોલીસ અને રોહિતસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વેપારીઓએ બપોરના 2:30 વાગ્યા સુધી બંધ પાળી પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પીડિતોને ન્યાય મળે તેવી સરકાર પાસે વેપારીઓએ માંગ કરી છે. રાજકોટ બંને વેપારીઓનું સમર્થન મળી રહ્યું છે.